અંકલેશ્વર જીઆઈડીસીમાં જોગસ પાર્ક નજીક નવનિર્મિત પોલીસ ચોકીનું ઉદઘાટન ડીવાયએસપી એલ એ ઝાલાના હસ્તે આજે કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાં જોગસ પાર્ક નજીક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ એસ ઝાલાના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર કે ધુડિયા, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ચોકીનું નિર્માણ થવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની કામગીરીમાં પોલીસને સરળતા રહેશે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 3 ચોકી બીટ વિસ્તાર આવેલ છે, જેના અનુક્રમે અહીંયા રેસિડન્સ જે ચોકી વિસ્તાર છે, જેમાં ઘણા સમયથી અહીં પ્રજાની માંગ હતી એક ચોકી ઊભી થાય, તો એનો પ્રસ્તાવ અમે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના જે સંચાલકો છે અથવા જે એના કરતા હતા છે બધા જોડે એની રજૂઆત કરેલી, જેના અનુસંધાને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આ એક નવીન ચોકી જોગર્સ પાર્ક નજીકમાં રેસિડન્ટ બીટ ચોકીનું નવનિર્માણ કરવામાં આવેલું છે. અને આજરોજ અંકલેશ્વર ડિવિઝનના માનીય ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબના વરદસ્તે તેમજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ શ્રી મહેશભાઈ, ઉપપ્રમુખ શ્રી જશુભાઈ તેમજ નોટિફાઈડ એરિયાના ચેરમેન શ્રી હિંમતભાઈ તેમજ અન્ય નોટિફાઈડ એરિયાના આગેવાનોના તેમજ પ્રજાને સાથે રાખી અને આ ચોકીનું આજરોજ પ્રજાની સુખાકારી અને સુરક્ષા માટે લોકાર્પણ કરવામાં આવેલ છે.